દહેગામ નગરપાલિકાના પ્રમુખને ખુલ્લી ધાક ધમકી આપનાર ગોવિંદ રબારી સામે દહેગામ પોલીસ સ્ટેશનમાં એક્રોસિટીની ફરિયાદ નોંધાઈ. ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકામાં મહિલા પ્રમુખ તરીકે ફરજ બજાવતા વૈશાલીબેન સોલંકી દહેગામ શહેરમાં પ્રજાકીય પ્રશ્નોને વાચા આપીને સર્વાંગી વિકાસ માટે ખૂબ જ તનતોડ પરિશ્રમ કરી રહ્યા છે અને પ્રજાના હિતમાં કાર્યો કરે છે, ત્યારે કેટલાક અસંતોષ લોકો તેમને ત્રાસ આપવાનો મામલો સામે આવ્યો છે. 3 દિવસ પહેલા ફાયર બ્રિગેડ પાસે આવેલ મુખ્ય માર્ગ ઉપર ઉકરડાનું દબાણ કાઢવા માટે ગયા હતા ત્યારે દહેગામ શહેરમાં રહેતા ગોવિંદભાઈ કનુભાઈ રબારી આવી ગયેલ અને એમને જેમ ફાવે તેમ ગારો બોલતો હતો અને હરામખોર ઢેડ, તને અમારા ઉકરડા દેખાય છે અને જો ફરીથી અહીં આવીશ હવે તને જાનથી મારી નાખીશ, તેવી ધમકી પ્રમુખને આપી હતી. આમ પ્રમુખના જણાવ્યા મુજબ આ ગોવિંદ રબારી પ્રમુખના ઘરે જઈને પણ ધાક ધમકી આપી હતી, તેમ છતાં પ્રમુખ શાંત રહ્યા હતા. પરંતુ બીજા દિવસે ગોવિંદ આવીને નગરપાલિકા દ્વારા હાટકેશ્વર મહાદેવ પાસે જાહેરમાં ધાક ધમકી આપીને જણાવ્યું કે અમારી ગાડી પાર્ક કરતા હોય જેથી તમોએ આ વરંડો કેમ બનાવી દીધો, તેવી ધમકી આપતો હતો અને છેલ્લા 20 દિવસથી ફોન કરી ગોવિંદ અમને હેરાન કરતો હતો અને તું નવાઈની છે, પ્રમુખ બની ગઈ અને તું સત્તામાં કોઈનું સાંભળતી નથી, તેમ કહીને મન ફાવે તેમ ગારો બોલતો હતો અને જાતિ વિષયક શબ્દો પણ બોલતો હતો અને શહેરની પ્રજાના હિતમાં હાટકેશ્વર મહાદેવ મંદિર સામે આરોગ્યની ઓફિસ સ્તરે રાત્રે મહેફિલ મંડાતી હતી તેવા સ્તરે પાણીના બોર, કોઈ અસંતુષ્ટ કોઈ પદાર્થ મિલાવટ ન કરે અને પ્રમુખને નામોશી ન મળે તેના માટે આ વરંડો બનાવ્યો હતો, ત્યારે ગોવિંદ રબારીએ ગમે તેવી ગારો આપીને જાતિ વિષયે શબ્દો તથા જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપતા ન છૂટકે નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી જિલ્લા પ્રમુખને જાણ કરીને નગરપાલિકાના સદસ્યોને સૌના સાથ લઈને દહેગામ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ ગોવિંદ રબારી સામે નોંધાવી છે અને આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા પ્રમુખે રજૂઆત કરી છે. અગરસિંહ ચૌહાણ, જેડેશ ટીવી, દહેગામ. શું આજના જે બનાવ બન્યો એ વિશે આપનું શું મંતવ્ય છે? દહેગામ નગરપાલિકામાં બોર નંબર 2ની ખુલ્લી જગ્યામાં રાત્રે માથાભારી તત્વો દ્વારા ગાડીઓ મૂકવામાં આવતી અને નુસંસો ભેગા મળી જમાવટ કરતા હોવાથી આ જગ્યા પર વરંડો બનાવતા પૂર્વ સદસ્યના પુત્ર ગોવિંદભાઈ રબારીએ મને ફોન પર જાસા ધમકી આપેલ. જેમ તેમ વર્તન કરતા મારા ઘરે પણ મારા માણસો મોકલી ધમકી આપવા માટે, એટલે મારે પોલીસ મિત્રોનો સહારો લઈ પોલીસ સ્ટેશનમાં FIR કરવી પડી.